નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે સમાંતર શ્રેણીના પ્રથમ એન પદનો સરવાળો શોધવાનું સૂત્ર સમજતા હતા. ધારોણી કે પ્રથમ પદ એ, બીજું એ પ્લસ ડી બચે, પ્લસની નિશાની અંતિમ પદ, તો કે આપણને એ એનમું પદનું સૂત્ર જ ખબર છે. હવે આગળનું પદ તમે લેવા જાઓ તો જો જે અંતિમ પદ 50મું હોય એ, હવે એનું આગળમું પદ કેટલું થાય, તો કે 49મું થાય. તો 50 માઇનસ અહીંયા તમે કેટલા કરશો, અંતિમ કુલ પદની સંખ્યા 50 માઇનસ 1, આ સૂત્ર છે ને. આગળ 48મું હોય તો શું થાય, તો કે એન માઇનસ અહીં તમારે 2 અહીંયા મૂકવો પડે, કે આગળ ક્રમશઃ જેમ જાઓ તેમ પદની સંખ્યા શું થાય, ઘટતી જાય. એટલે એન માઇનસ 1, એન તો એનું ઈ રહેવાનું, અને આગળના પદ માટે એન માઇનસ 2 થાય, અને આગળના પદ માટે એન માઇનસ 3, એના આગળના માટે એન માઇનસ 4, એમ લખતું જાવ. હું શું કીધું કે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા, કે આગળ ઉપર નામ કેમ કર્યું હતું, સરવાળો કર્યો હતો ને પહેલાંનો ને બીજાનો, કે આનો આ ઊંધેથી લીખ્યું હતું ને આનો, એટલે 100 + 1 એટલે 101, 2 + 99 101, એમ ક્રમશઃ કેટલી વખત, તો કે 100 વખત 101 આવતું હતું. અહીંયા પણ આ સમીકરણ 1 છે, સવડું લખ્યું ને ઊંધેથી લખ્યું, બેયનો સરવાળો, એટલે જોજો આનું પ્રથમ પદ આ થયું અને આનું પ્રથમ પદ કેટલું થાય, આટલું થાય, એનો સરવાળો કરો છો, આમ થાય કે એ પ્લસ, ઓલું આપણે છે એ કાઉસમાં આમ જ છે, પ્લસની નિશાની છે, એટલે એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી, આવું થશે. હો, એ પ્લસ એ શું થઈ જાય, 2a થાય, એટલે આ પાછળનું તો એમનેમ જ રહેશે કે 2a કૌંસમાં એન માઇનસ 1 ઇન્ટુ ડી, આવું સૂત્ર થશે. જો એક પદ, હવે પછી બીજું પદ શું છે, આનું એ પ્લસ ડી, આનું બીજું શું છે, છે એ પ્લસ ડી, અને ઓલાનું બીજું છે કે કૌંસમાં 2a પ્લસ એન, સોરી, આનું એ પ્લસ ડી, આનું તો શું થશે, એ પ્લસ કૌંસમાં એન માઇનસ 2 ઇન્ટુ ડી, આવું થશે. હવે અહીંયા ખબર છે એ પ્લસ એ શું થઈ જશે, 2a, ડી હજુ એમનેમ રહેવા દો, પ્લસ અહીંયા શું થશે, એન ઇન્ટુ ડી, અને અહીંયા માઇનસ આમ થાય 2 ડી, એટલે 1 ને 1 ડી કેન્સલ થઈ જશે, તો આમ થશે 2a પ્લસ એન ડી માઇનસ ડી. હવે તો કે આ બેમાં ડી છે એ સામાન્ય કાઢી લેશો, આમ તો વધશે શું, તો કે એન કાંઈ ન હોય તો માઇનસ 1. હવે ડી અહીંયા ગુણાકારમાં, અહીંયા કોઈ પણ જગ્યાએ તમે લખી શકો, થઈ ગયું આ સ્ટેપ જ કે 2a પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. ઓલામ કેમ સરવાળો 101 થતો, આમાં બધા બે પદનો સરવાળો શું થશે, તો કે 2a પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. હવે અહીંયા તો કે પદની સંખ્યા ખબર નથી, કારણ કે પદોની સંખ્યા એન છે અને બધા નિશ્ચિત હોતી નથી. હવે અહીંયા એ બેનો સરવાળો કર્યો ને, એટલે એસ પ્લસ એસ શું થાય, 2s અહીંયા થઈ જાય, અહીંયા કેમ 2s થયું હતું, પછી અહીં ભાગાકારમાં આવ્યું એ જ રીતે. હવે પદની સંખ્યા ખબર નથી, એટલે એન વખત આપણે કરી નાખે. અહીંયા તો આપણને કીધું હતું 1 થી 100 પદનો સરવાળો, એટલે આપણે અહીંયા 100 કર્યું. જો ખબર ન હોત તો શું કરવાનું, એન ગુણ્યા 101. અહીંયા તો કે આ પદ છે, તો અહીંયા તમે આટલું છે બધામાં સામાન્ય, આટલું પદ આવવાનું છે કે એન વખત આટલું સ્ટેપ, એટલે એન કરીને કૌંસમાં 2a પ્લસ એન માઇનસ 1 ગુણ્યા ડી. એસને કરતા કરશો, આપણે પદનો સરવાળો જોઈશ, આ વધારાનું 2 આ સાઈડ આવશે, તો ભાગાકારમાં આ સૂત્ર છે કે સમાંતર શ્રેણીમાં પ્રથમ એન પદનો સરવાળો છે એ નીચેના સૂત્રથી મળી શકે, કે એસ બરાબર એનના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ એન માઇનસ 1 ગુણ્યા ડી. આ સૂત્રને તમે આમેય લખી નાખો, 2a છે અને અલગ લખવું હોય તો શું, તો કે એ પ્લસ એ કરીને લખી શકો. હવે આનું આટલું સૂત્ર છે એ શું છે, તો કે એ એનનું સૂત્ર છે ને પદ શોધવાનું, આપણને ખબર છે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ગુણ્યા ડી. આની જગ્યાએ તમે એ એન મૂકી દો, હવે ખબર છે
કે જો સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા કુલ l હોય તો અંતિમ પદને આપણે l વડે દર્શાવી શકીએ તો આ નાનું સૂત્ર થઈ જાય કે a plus l કે જ્યારે સમાંતર શ્રેણી આપી હોય અને તમને અંતિમ પદ આપેલું હોય અને પદનો સરવાળો શોધન કે ત્યારે આ નાનું સૂત્ર તમે મૂકી શકો છો તો તમારે d ની જરૂર રહેતી નથી એટલે પદ શોધવાનો સરવાળો 2 છે મોટું સૂત્ર ક્યારે તો કે અંતિમ પદ ન આપ્યો હોય ત્યારે s બરાબર n / 2 ઇન્ટુ અહીંયા ગુણાકારની નિશાની છે 2a plus n minus 1 ગુણ્યા d અને જ્યારે અંતિમ પદ આપેલું હોય ત્યારે sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a plus l હવે તો કે આના જન્મદિવસનો દાખલો છે શ્રેણી તમારે ગણી છે કેટલા 21 વર્ષ માટે કીધું હતું ને સૂત્રમ n બરાબર 21 મૂકી દો એટલે તમને કિંમત મળી જશે કે 2 વખત એ પ્રથમ પદ એ 2050 એટલે 1200 કેટલું થયું 12600 એના જન્મદિવસે ભેગી રકમ થશે હવે એમ કીધું સમાંતર શ્રેણીનું n મું પદ છે એટલે છેલ્લું પદ ઈ તેના પ્રથમ n પદોના સરવાળા તથા પ્રથમ n minus 1 પદોના સરવાળાના તફાવત જેટલું હોય કે શું એ n છે કે n મું પદ છે ઈ તો કે કુલ પદનો સરવાળો માઈનસ કે આમ હોય કે અહીંયા 1 2 3 આ ડોટ ડોટ કરીને 10 અને આ 9 આમ છે હવે એમ કે આ 10મું પદ ઈ શું હોય તો કે પ્રથમ 10 પદનો સરવાળો અને પ્રથમ 9 પદનો સરવાળો આ બેની તમે બાદબાકી લેશો અને જે તફાવત આવે ઈ શું હોય તો કે n મું પદ આ છેલ્લું પદ છે ઈ હોય આમ કે sn એટલે n મું પદ અને sn minus 1 એટલે એના આગળના પદનો સરવાળો એમ હવે ઉદાહરણ 11 છે કે સમાંતર શ્રેણી 8 3 minus 2 ના પ્રથમ 22 પદનો સરવાળો જો પ્રથમ 22 પદનો સરવાળો એટલે પદની સંખ્યા અહીં તમને કહી દીધી 22 એ ખબર પડી જાય d ખબર પડી જાય તો s 22 શોધવાનું છે આ સૂત્રમાં તમારે કિંમત મૂકી દેવાની 2a એટલે 8 2 16 અહીંયા 21 22 છે તો ડાયરેક્ટ 21 થઈ ગયું 22 માંથી 1 જાય 22 21 5 105 સાદરૂપ આપશો તો માઇનસ 979 સરવાળો તો માઇનસમાં આવે 12મું ઉદાહરણ કોર્સમાંથી નીકળી ગયું છે 13મું છે કે સમાંતર શ્રેણીના કેટલા પદનો સરવાળો 78 થાય તો આ સરવાળો તમને sn આપેલું છે કે ઓલામ કેમ કીધું હોય કે કેટલામું પદ 78 થાય કેટલામું પદ કીધું હોય તો એ તમને an આપેલું હોય અહીંયા કેટલા પદનો સરવાળો થાય એટલે શું આપ્યું છે sn એ ખબર હોય d ખબર હોય શોધવાનું શું છે n કેટલામું પદ કે કેટલા પદનો સરવાળો એમ કે આ 78 છે અહીંયા 24 દૂ 48 n માઇનસ 1 એટલે ગુણાકાર કરશું અહીંયા તો શું થશે આ ગુણાકારમાં જતું રહે ને અહીંયા 78 દૂ 4 156 78 ગુણ્યા 2 બરાબર n કૌંસમાં 48 છે હવે 3 ગુણ્યા n એટલે માઇનસ 3n અને 3 એ 3 પણ માઇનસ માઇનસ પ્લસ આમ થાય 78 દૂ 156 48 પ્લસ 3 એટલે 49 50 ને 51 માઇનસ 3n થાય હવે આપણને ખ્યાલ છે કે આની સાથે ગુણાકાર થશે કૌંસ સાથે એટલે 51n માઇનસ 3 ગુણ્યા n એટલે 3n નો સ્ક્વેર અહીં એક ઘાત ને એક ઘાત કેટલી થશે n ની 2 ઘાત હવે આ પ્રથમ પદ માઇનસ છે એટલે સામેની સાઈડ આને જવા દઈ સામેની સાઈડ 156 હતો ગોઠવીને લખવાનું માઇનસ હતું પ્લસ થઈ ગયું આ પ્લસ છે તો માઇનસ અને પ્લસ 156 બરાબર 0 જો દ્વિઘાત બહુપદી મળી ગઈ અવયવ પડશે હવે સામાન્ય 3 નીકળશે જોઈ લે કે 3નો એકાનારે ભાગાકાર થાય તો સામાન્ય કાઢીને એવું એનનો સ્ક્વેર માઇનસ 17n પ્લસ 52 હવે 52ના અવયવ પાડીને જવાબ કેટલો આવો છે પ્લસની નિશાની એવા અવયવ પાડવાના છે
જે સરવાળો 17 આવે તો કે 13 ચોક 52 13 ને 4 17 એટલે n માઈનસ 4 n માઈનસ 13 બરાબર 0 એટલે બરાબરની સામે સાઈડ લઈ જાવ પ્લસ થાય કે n બરાબર 4 ને n બરાબર 3 એટલે અહીં જો તમને બે પ્લસમાં મળી જ કિંમત કે n ના જો એક પ્લસ ને એક માઈનસ હોય તો આપણે કહી શકીએ કે n ઇઝ નોટ ઇક્વલ ટુ માઈનસ બે પ્લસ મળી ને એટલે n ના બે મૂલ્ય શક્ય છે કે 14 અને 13 કે આ ઉદાહરણમાં પ્રથમ 4 પદનો સરવાળો અને પ્રથમ 13 પદનો સરવાળો બે શું થશે તો કે 78 થઈ શકે છે શું કામ એવું થતું હશે કારણ કે જો શ્રેણી કેવી ઘટ થાય છે ઘટતી જાય છે તફાવત કેવો આવ્યો માઇનસ આવ્યો ને એટલે પ્રથમ 4 પદ અહીંયા કેટલા હશે 16 પછી આમ 13માં પદ સુધી પહોંચશો ને ત્યાં તો માઇનસમાં થઈ જશે એટલે એનો સરવાળો આવતો હોય ને 78 એમ કે આ બંને જવાબ શક્ય છે કે 5માંથી 13માં પદના મૂલ્યનો સરવાળો 0 બને આ શક્ય છે કેમ કે એનું મૂલ્ય ધન અને ડીનું મૂલ્ય ઋણ છે એટલે અહીં કીધું કે પ્રથમ 1000 ધન પૂર્ણાંકનો સરવાળો એટલે તમને અંતિમ પદ આપી દીધેલું છે તો આપણે કીધું હતું કે અંતિમ પદ આપેલું હોય ત્યારે નાનું સૂત્ર એનના છેદમાં 2 એ પ્લસ એલ પ્રથમ પદે ખબર છે પ્રથમ કેટલા કીધા છે 1000 એટલે એનની કિંમત આપણને ખ્યાલ છે હવે એમ કીધું પ્રથમ એન ધન પૂર્ણાંક સંખ્યાનો સરવાળો 1 2 3 કરીને પ્લસ અપ ટુ પ્લસ એન સુધી ધન પૂર્ણાંક કીધું છે એટલે 1થી શરૂઆત કરીને ક્યાં સુધી તો કે એન સુધી એટલે અંતિમ પદ બરાબર શું થાય એન થાય એટલે એસએન વાળું સૂત્ર આ મૂકવાનું છે એસએન બરાબર એનના છેદમાં 2 કૌંસમાં એ પ્લસ એલ જોજી હવે પ્રથમ પદ શું છે તો કે 1 છે અને અંતિમ પદ શું આપ્યું પ્રથમ એન એટલે આ સરવાળો સૂત્ર સૂત્ર મળ્યું ને આમ ગોઠવી દેવાના કે એન પ્લસ 1ના છેદમાં 2 જો ધન પૂર્ણાંક કોઈ પણ કીધું હોય તમને આ શોર્ટકટ રીત છે નાનું સૂત્ર એમ કે 1 થી 500 સુધીની સંખ્યાનો સરવાળો શોધો તો એની જગ્યાએ તમારે 500 મૂકી દેવાને એટલે તમને સરવાળો મળી જાય ઉપરનું જ આપણે હતું ને 5050 વાળું એ જ આપણે ચેક કરીને ટ્રાય કરી જવાની એ પ્રથમ 100 સંખ્યાનો સરવાળો છે તો એની જગ્યાએ 100 મૂકી દો આ સૂત્રમાં 100 પ્લસ છેદમાં 2 થાય જોજી 100 ગુણ્યા 1 એટલે 101 છેદમાં 2 થઈ ગયું 101 ગુણ્યા 1 છેદ ઉડાડી દેવાના એટલે શું હશે 50 50 ઓલું હતું એ ચાવી ગયું ને કે 101 100 ગુણ્યા 101 15મો દાખલો એ નથી 16મો દાખલો પણ કોર્સમાં છે નહીં હવે ત્યારબાદ છે 7 5.3 તેના દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું તો આજ માટે આટલું જય હિન્દ જય ભારત અસ્તુ